જિલ્લાના વેજલપુરમાં ઘરમાં ગણપતિ બાપાનો જબરજસ્ત મંડપ બનાવવામાં આવ્યો છે, જે જોઈ લોકોને આશ્ચર્ય થઈ જાય. ગુજરાત હાઉસિંગ કોલોનીમાં રહેતા અજયભાઈ કોરીએ પોતાના ઘરે મેમુ ટ્રેનના ડબ્બા જેવો મંડપ બનાવી તેમાં ગણેશજીની સ્થાપના કરી છે. આ મંડપ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંડપના નિર્માણમાં 15 દિવસ લાગ્યા છે. અજયભાઈ કોરીએ તેમના ઘરે મેમુ ટ્રેનનો ડબ્બો બનાવીને તેમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી છે, જે હાલ નવસારીમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ટ્રેનના ડબ્બાની ઊંચાઈ 3.5 ફૂટ અને પહોળાઈ 6 ફૂટ છે. અજયભાઈએ તેમના મિત્રો સાથે મળીને આ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. વધુમાં સાંભળીએ અજયભાઈના શબ્દો. અમે ગણપતિ આગમનની શરૂઆત એટલે ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે, તો અમે બાપાને આ વર્ષે બિરાજમાન કરીએ છીએ. અમે છેલ્લા 5 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ, તો આ અમારું 5મું વર્ષ છે. અમે દર વર્ષે કંઈક ને કંઈક અમે નવી ક્રિએટિવિટી લાવીએ છીએ, પણ આ વર્ષે અમારા થીમમાં એવું લાગ્યું કે આપણે નવસારી માટે કંઈક કરવું જોઈએ. તો અમે નવસારી માટે અમે નવસારી પ્લેટફોર્મ પર આપણે મેમો જે સ્પેશિયલ ટ્રેન છે જે કોરોના કાળ પછી ચાલુ કરવામાં આવી હતી તે અમે થીમમાં બતાવી છે. થીમમાં એવું છે કે ઘણી બધી નાની નાની વસ્તુઓ જે છે જે મેમો ટ્રેનની અંદર બધી વિશેષતાઓ બધી આવે છે તે અમે બતાવી છે. જેવું કે આપણે સીટ છે, પછી હેન્ડલનો ડોર છે, પછી પેલું ખેંચવાનું જે ચેન પુલિંગ કે તે છે, પછી આપણે ઊભું રહેવા માટે જે ફળા આવે છે આપણે ઊભા રહેવા માટે તે વસ્તુ બતાવવામાં આવી છે. પછી અંદર નવી નવી એડવર્ટાઇઝમેન્ટ જે છે તે બધી વિશેષતાઓ અંદર મેમો ટ્રેનની અંદર બતાવવામાં આવી છે. આ જ્યારે અમે બેઠા હતા તો 15 દિવસ એ વસ્તુમાં અમે 15 દિવસ પહેલે આ થીમ જે રેડી કરવાની હતી તો અમે સ્ટાર્ટઅપ કર્યું હતું. ત્યારે અમે તેજસ પટેલ, પ્રતિક રાણા, વિરજ રાજપૂત, પછી અમે ડિસ્કશન કર્યું કે અમારે આ રીતનું થીમ કરવી છે. પછી અમે મારા ઘરે ફેમિલીવાળાને પણ કીધું કે અમારે આ રીતની થીમ કરવાની છે. મારા ભાઈ ક્રિષ્ના કુરીને કીધું કે અમારે આ રીતનું બનાવવું છે, તો ભાઈ કે કંઈ નહીં આપણે બનાવીએ એમ કે. પછી અમે 1 તારીખથી આ વર્ક ચાલુ કર્યું. સાઈઝ આપણી 3.5 ફૂટ હાઈટ છે ને 6 ફૂટ ચોડાઈ છે. રોજના અમે આ જે બનાવ્યા હતા તે રોજના 3 થી 4 કલાક ઉપર અમે આના પર વર્ક કરતા હતા. મૂર્તિ આપણી જે અમે દર વર્ષે માટીની મૂર્તિ જ બેસાડીએ, જે આપણે પ્રકૃતિને નુકસાન, પર્યાવરણને નુકસાન પણ નહીં કરે, જે 20 મિનિટમાં તરત ઓગળી પણ વિસર્જન પણ થઈ જાય છે.